જવાનો શહીદ થઈ રહ્યા છે અને હાલ જ આજના દિવસની વાત કરીએ તો એક નાગરિકને પણ ક્યાંક ને ક્યાંક મોતને ભેટ્યું છે અને ત્રણ જેટલા નાગરિક ઈજાગ્રસ્ત થયા છે આ તમામની વચ્ચે આ સ્ટેટમેન્ટ કેવું શોભે છે શા માટે આ સ્ટેટમેન્ટ આપવું પડી રહ્યું છે આ જ અંગે વધુ ચર્ચા કરવા માટે મારી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર રજનીકાંત દેસાઈ કે જેઓ રાજકીય વિશેષક છે સાથે જ એક ટાઈમમાં તેઓ રાજકીય સચિવ પણ રહી ગયા છે મોરારજી ભાઈ દેસાઈ ની જયારે સરકાર હતી ત્યારે તેઓ રાજ્ય સચિવ પણ હતા આપનું સ્વાગત છે રજનીકાંતભાઈ શા માટે આ સ્ટેટમેન્ટ થી શરૂઆત કરીએ કે આ સ્ટેટમેન્ટ કેમ આપવું પડી રહ્યું છે મહેબુબા મુફ્તી નું આજે સ્ટેટમેન્ટ છે એ ખરેખર એમ કહી શકાય કે આવનારી ચૂંટણીમાં એમને પક્ષને બચાવવા માટેની એક પૂર્વ તૈયારી રૂપે હું જોઈ રહ્યો છું કારણ કે એમણે જે ભાજપ સાથે જે ગઠબંધન કરીને જે સરકાર બનાવી છે એને કારણે એમની જે પ્રતિષ્ઠા છે એમની જે લોકપ્રિયતા હતા એ પક્ષની એ હવે ઘણી એમ કહી શકાય કે નીચલા દરજ્જે પહોંચી ગઈ છે ખરેખર એમણે જે કંઈ કહ્યું છે એને માટે એમ કહી શકાય કે આજે આજ સુધીમાં પાકિસ્તાન દ્વારા ભારત સાથે જે ચાર યુદ્ધો થયા છે અત્યાર સુધીમાં અને ચારે ચાર યુદ્ધો કાશ્મીરને કારણે જ થયા છે આઝાદી પછી તરત જે યુદ્ધ થયું પાકિસ્તાને તાઇફાવાળાઓને પાકિસ્તાની સૈનિકોને મોકલ્યા તાઇફાવાળાઓને નામે ત્યાર પછી ઓગણીસો પાસઠમાં થયું ઓગણીસો એકોતેરમાં થયું અને ઓગણીસો પંચાણું છન્નુંમાં એક યુદ્ધ થયું એમ કહી શકાય કે ચાર યુદ્ધો માત્ર કાશ્મીરને કારણે થયા છે એમ કહી શકાય અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન પણ એમ કહેતા હતા જુલ્ફી કાર અલી કે હિન્દુસ્તાન સાથે ભારત સાથ સાથે ભારત સાથે અમે એક હજાર વર્ષ સુધી લડવા માટે તૈયાર છે એટલે મુક્તિનું જે આ નિવેદન છે એ ખરેખર આવનારી ચૂંટણીમાં પીડીપીને બચાવવા માટેનું એક નિવેદન એમણે કર્યું છે એ હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કારણ કે ભાજપ અને પીડીપીના ગઠબંધનને કારણે એમના પક્ષની લોકપ્રિયતામાં ઘણો ઘટાડો થયો છે આવનારી ચૂંટણીમાં એક શક્યતા હું એ પણ જોઈ રહ્યો છું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ એ બે વચ્ચે જો ચૂંટણી સમજૂતી થાય તો એમને બહુમતી મળવાની શક્યતા પૂરેપૂરી છે અને પીડીપી અને ભાજપનો પરાજય નિશ્ચિત જોઈ રહ્યો છું એટલે પૂર્વ તૈયારી રૂપે એમણે પોતાના બચાવ માટે એક શરૂઆત એમણે કરી છે સાથે જ પૂછવા માંગીશ કે જે પ્રમાણે નિવેદન આવ્યું છે સાથે એક નિવેદન એ પણ આપ્યું છે કે બંને દેશો મિત્રતાનો પુલ બનાવો આ સ્ટેટમેન્ટને ક્યાંક વોટ બેંકની રાજનીતિ માટેના સ્ટેટમેન્ટ છે કે ક્યાંક પોતાની જે વોટ બેંક છે એને બચાવી શકાય જવાનું શું સાહેબ ભારતે હંમેશા કોઈ પણ પક્ષની સરકાર કેન્દ્રમાં હોય પણ હંમેશા ભારતે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયત્ન કર્યો છે એ કોંગ્રેસની સરકાર હોય જનતા પાર્ટીની સરકાર હોય ભાજપ પણ એની રીતે પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ કમનસીબી ભારતની એ છે કે પાકિસ્તાન એ વાત સમજવા તૈયાર નથી અને ઓગણીસો એકોતેરમાં એનું પરિણામ પણ પાકિસ્તાને ભોગ્યું છે પાકિસ્તાન એક ભાગ એમ કહી શકાય અડધું પાકિસ્તાન એણે ગુમાવવું પડ્યું છે જ્યારે જનતા પાર્ટીની સરકાર હતી મોરારજીભાઈ દેસાઈ એના વડાપ્રધાન હતા ત્યારે પણ પાકિસ્તાનના જે પ્રતિનિધિ જેને એમ્બેસેડર કહી શકાય એ મોરારજીભાઈની મુલાકાત એમણે લીધી હતી ત્યારે પણ એમણે કાશ્મીરનો જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે મોરારજીભાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે કાશ્મીરની બાબતમાં કોઈ પણ પ્રકારની ગરવડ તમે કરશો તો એની કિંમત મોટી ચૂકવવી પડશે અને એ મોરાજીભાઈના શબ્દો સાંભળીને પાકિસ્તાનને જનતા પાર્ટીના શાસન દરમિયાન તમે જુઓ કે કોઈપણ પ્રકારની ગરબડ પાકિસ્તાનમાં પાકિસ્તાને કાશ્મીરમાં કરી નહોતી એટલે એક એમને પણ ખ્યાલ હતો કે મુરાજીભાઈ દેસાઈ એવું વ્યક્તિત્વ છે કે જે કહે એ કરી શકે છે અત્યારે પણ જે પરિસ્થિતિ ભારતમાં ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે હજારો સૈનિકો પાકિસ્તાનની આ કાશ્મીરની જે નીતિને પરિણામે ભારતે ગુમાવ્યા છે એટલું જ નહીં પાકિસ્તાનની આ નીતિને કારણે અસંખ્ય હજારોની સંખ્યામાં કાશ્મીરીઓના પણ મૃત્યુ થયા છે કાશ્મીરની જે લોકલ પોલીસ છે એના પણ અનેક જવાનોના મૃત્યુ થયા છે ખરેખર મહેબૂબા મુફ્તીએ એવું વલણ અપનાવવું જોઈએ જેથી પાકિસ્તાન એમની આ નીતિ છોડે અને ભારતની સાથે એક મિત્રતાનો

ત્યાર બાદનું ચિત્ર અને છેલ્લા ઘણા ટાઈમની વાત કરવામાં આવે તો સીઝ ફાયરનું ઉલ્લંઘન ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે અને આ સીઝ ફાયરના ઉલ્લંઘન દરમિયાન ક્યાંક ને ક્યાંક મિત્રતાનો હાથ ફેલાવો મિત્રતા માટે ક્યાંક ને ક્યાંક વાત કરવી નો ડાઉટ ક્યાંક ને ક્યાંક વાત ચાલતી પણ હોય છે પણ આ યોગ્ય છે અત્યારના સમય મિત્રતાનો હાથ ફેલાવો ભારત હંમેશા એવું ઈચ્છે છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ ન થાય પણ પાકિસ્તાનનું સતત વલણ એવું રહ્યું છે કે ના છૂટકે ભારતે ચાર યુદ્ધોમાં પાકિસ્તાન સાથે સંડોવવું પડ્યું છે પાકિસ્તાન હંમેશા એમને ત્યાંની જે ત્રાસવાદી છાવણીઓ છે એને પ્રોત્સાહન આપે છે ખરેખર એનો નાશ કરવાની જરૂર છે નાશ કરતો નથી પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં ત્રાસવાદીઓ આવે છે ને આપણા સૈન્ય એનો સામનો કરે છે ખરેખર જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પરિસ્થિતિમાં પાકિસ્તાને સમજવાની જરૂર છે અને પાકિસ્તાન જે રીતે આગળ વધી રહ્યું છે અને જે રીતે એની સ્થાનિક પ્રજાને પણ જે રીતે ઉશ્કેરી રહ્યું છે ભારતની વિરુદ્ધ એના એને પરિણામે અંતે તો પાકિસ્તાનને ભારે નુકસાન થઈ રહ્યું છે થશે ભવિષ્યમાં હું તો ત્યાં સુધી જોઈ રહ્યો છું હવે પછી જો યુદ્ધ થશે તો પાકિસ્તાન પાકિસ્તાન નહીં રહે એના અનેક ટુકડાઓ થઈ જશે કારણ કે પાકિસ્તાનમાં અંદર પણ બલુચિસ્તાન અને અન્ય પ્રશ્નો છે જ એની સામે ખરેખર પાકિસ્તાને એ સમજવાની જરૂર છે અને હિન્દુસ્તાન સાથે સારા સંબંધો વિકસાવવાની જરૂર છે હિન્દુસ્તાનની મદદ લેવાની જરૂર છે એમના વિકાસને માટે કારણ કે હિન્દુસ્તાન એવો મોટો દેશ છે કે જે પાકિસ્તાન એનો મુકાબલો કરી શકે એમ કોઈ પણ સ્થિતિમાં નથી ચીન ભલે એમ કહેતું હોય કે પાકિસ્તાનને મદદ કરીશું પણ એની પણ એક મર્યાદા છે તે વર્તમાન પરિસ્થિતિમાં ખરેખર પાકિસ્તાને એ સમજવાની જરૂર છે અને મુફ્તીએ પણ મહેબૂબા મુફ્તીએ પણ એવું વલણ અપનાવવું જોઈએ જેથી પાકિસ્તાનને પ્રોત્સાહન ન મળે ખરેખર એમના વલણને કારણે કાશ્મીરની સરકારના આવા વલણને કારણે ત્યાંના જવાનો આપણે તો હિન્દુ કે મુસ્લિમ બધા એક જ જવાન મળે એટલે હિન્દુ કે મુસ્લિમ એવું આપણે જોતા જ નથી જોવું પણ ના જોઈએ કાશ્મીરના અનેક યુવાનોએ ભારે સહન કર્યું છે કાશ્મીરના લોકોએ પણ મોટા પ્રમાણમાં સહન કર્યું છે આ કાશ્મીર પ્રશ્નને કારણે આજે આઝાદ કાશ્મીર જે પાકિસ્તાન એમ કહે છે આઝાદ કાશ્મીર કાશ્મીર જે પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે આપણો જ ભાગ છે એ પાકિસ્તાનના કબજામાં છે એની પરિસ્થિતિ તમે જુઓ ત્યાંના લોકોની પરિસ્થિતિ જુઓ એના કરતાં વર્તમાન જે કાશ્મીર આપણી પાસે છે ત્યાંના લોકોની પરિસ્થિતિ ઘણી સારી છે અને આપણે પણ બહુ મોટા પ્રમાણમાં કાશ્મીરને મદદ કરી રહ્યા છે મુફ્તી એમ કહે છે કે ભારતનો જે વિકાસ થઈ રહ્યો છે એ રીતે કાશ્મીર ન થવો જોઈએ કાશ્મીરના વિકાસ માટે ભારતે જે કંઈ શક્ય બધું જ અત્યાર સુધી કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં કોંગ્રેસની સરકાર હોય જનતા પાર્ટીની સરકાર હોય રાજીભાઈની સરકાર હોય કે વર્તમાન ભાજપની સરકાર હોય તમામે પ્રયત્નો કર્યા છે સાથે જ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે કાશ્મીરની વાત કરીએ આપણે વિકાસની ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ દ્વારા ક્યાંક ને ક્યાંક કાશ્મીરમાં વિકાસનો પ્રયત્ન કર્યો છે પરંતુ ત્યાંની જે લોકલ પાર્ટી છે પીડીપી હોય કે નેશનલ કોન્ફરન્સ હોય ઉમર અબ્દુલ્લાની પાર્ટી પણ ત્યાંના અલગાવાદીઓને સાથે રાખવા ત્યાંના લોકોમાં ક્યાંક ને ક્યાંક પોતાની વોટ બેંક સચવાઈ રહે તે માટે કહી શકાય કે બંને વોટ બેંક જળવાઈ રહે પાકિસ્તાનનું માન જળવાઈ રહે ભારતનું માન જળવાય આ નીતિ ત્યાંના જે લોકલ પાર્ટી છે પીડીપીને એની થઈ શા માટે આ આ નીતિ રાખવી પડી રહી છે તમને ખરેખર જ્યારે કાશ્મીરનું ભારત સાથે જોડાણ થયું અને જે રીતે કાશ્મીરને આપણે કેટલીક સત્તાઓ બંધાણી આપેલી છે અને એ સત્તાઓ ત્રણસો સિત્તેરની કલમ છે એ ખરેખર દૂર કરવાની જરૂર છે એ જો કલમ દૂર કરવામાં આવે તો ભારતના અન્ય પ્રાંતોની જેમ અન્ય રાજ્યોની જેમ કાશ્મીરનો વિકાસ ઝડપથી થઈ શકે છે ખરેખર એ દૂર કરવાની જરૂર છે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે ભારતીય સરકાર ભારતની પાસે કેટલી સ સત્તાઓ છે ત્રણ જ બાબતમાં નાણાંની બાબતમાં ડિફેન્સની બાબતમાં અને વિદેશ નીતિમાં ત્રણ બાબતમાં આપણી પાસે સત્તા છે એનું જે એનું જે રીતે બંધારણ આપણે સ્વીકારેલું છે એ બંધારણ પ્રમાણે આપણે વિશેષ પ્રમાણમાં કાશ્મીરમાં જે કંઈ કરવું જે કરી શકતા નથી એના વિકાસને માટે ખરેખર એક કલમ ત્રણસો સિત્તેરમી કલમ દૂર કરવાની જરૂર છે અને બહારથી ઉદ્યોગપતિઓ કાશ્મીર જૈનમાં જઈને ઉદ્યોગ સ્થાપી શકે ભારતના ઉદ્યોગપતિઓ બીજા ઉદ્યોગપતિઓ જેમ ભારતના અન્ય રાજ્યોમાં આવીને સ્થાપે છે તે રીતે એ રીતે જો કરવામાં આવે તો કાશ્મીરનો ઝડપથી વિકાસ થઈ શકે એમ છે કાશ્મીરની ગરીબાઈ જે છે દૂર કરી શકાય એમ છે લોકોને એનાથી સારા એવા પ્રમાણમાં ફાયદો થઈ શકે એક્ઝેક્ટલી મારો સવાલ એ ત્યાં છે ત્યાં છે ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવાનું આ એક મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીનું બે હજાર ચૌદનું જે ઇલેક્શન મેનિફેસ્ટો હતું એમાં એક આ શબ્દ હતો એક આ અક્ષર હતા અને એક લીટી હતી કે અમે દૂર કરીશું કાશ્મીરી પંડિતોને પાછા સ્થાયી કરીશું હવે ખૂબ જ ટૂંકો સમય રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે અને ભારતીય જનતા પાર્ટી જોડે આમાંથી બંનેમાંથી એક પણ કામ થયું છે થયું છે તો કે કેટલે સુધી પહોંચ્યું છે નથી થયું તો કેમ નથી થયું અને સૌથી મહત્વની બાબત કે કોંગ્રેસ પક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય ત્રણસો સિત્તેરની કલમ હટાવવાની અનેક વાર જાહેરાતો કરવામાં આવે છે પણ થતી કેમ નથી ખરેખર ત્રણસો ની ત્રણસો સિત્તેરમી કલમ દૂર કરવાની જરૂર છે અને એમાં સમગ્ર રાજકીય પક્ષોએ જે પક્ષ સત્તા પર હોય કેન્દ્રમાં એને સાથ આપવાની જરૂર છે અને એટલે સુધી કે પીડીપીએ પણ એમાં સાથ આપવો જોઈએ કાશ્મીરના જે સ્થાનિક પક્ષો છે એમણે પણ સાથ આપવો જોઈએ એમણે એમનો સ્વાર્થ સ્થાનિક સ્વાર્થ જે છે એ છોડી દેવો જોઈએ અને સમગ્ર કાશ્મીર કાશ્મીરના લોકોના વિકાસનો વિચાર કરવો જોઈએ એમના ભલાનો વિચાર કરવો જોઈએ એ જો કરવામાં આવે તો આ શક્ય છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં વચન આપ્યું હતું ત્રણસો સિત્તેરમી કલમ દૂર કરવા માટેનું કે કાશ્મીરના પંડિતોને ફરીથી ત્યાં વસાવવાનું એ વચન એમણે પૂરા કર્યા નથી એમનું ચાર વર્ષનું શાસન પૂરું થવા આવ્યું છે અને હવે એક જ એક સવા વર્ષ હવે બાકી રહ્યું છે તો એ દરમિયાન પણ એણે કરવાની જરૂર છે અને એ જો કરવામાં આવે તો કાશ્મીરનો સર્વાંગી વિકાસ શક્ય છે અને એ કરવો જ જે આપણી ફરજ છે કાશ્મીરના જે લોકો છે એ આપણા આપણા જે લોકો છે આપણા ભાઈઓ છે એ રીતે વિચારવાની જરૂર છે આપણે તો એ રીતે વિચારીએ છીએ પણ કાશ્મીરની પ્રજાએ પણ આજે એમ કહેવાય છે કે એંસી ટકા લોકો ભારતમાં જ રહેવા માગે છે ભારતને સ્વીકારે છે અને ભારતની વિચારસરણી પ્રમાણે એ લોકો માને છે તો વીસ ટકા જે ત્રાસવાદીઓને સાથ આપનારા અલગાવવાદીઓ છે એ એ એ લોકોની સામે લોકો બોલી શકતા નથી અને એની પરિસ્થિતિ એવી પેદા થાય છે કે કાશ્મીરમાં એમણે લોકોએ ભારે સહન કરવું પડ્યું છે સ્થાનિક પ્રજાએ તમે જુઓ અત્યાર સુધીમાં આટલા વર્ષો દરમિયાન એટલું બધું સહન કર્યું જેની આપણે કોઈ કલ્પના નહીં કરી શકીએ કાશ્મીર એ સ્વર્ગ તરીકે ઓળખાતું આજે તમે જુઓ તો ત્યાં ભારતના અન્ય પ્રાંતોના પ્રવાસીઓ પણ જતા ડરે છે એ પરિસ્થિતિ ત્યાં ઊભી થયેલી છે સાથે જ જો પાકિસ્તાન તરફની વાત કરીએ થોડાક આઉટ ઓફ સબ્જેક્ટ થઈ વાત કરીએ પાકિસ્તાનની વાત કરીએ ખૂબ જ જરૂરી થઈ ગઈ છે કેમ કે અમેરિકાએ પણ ક્યાંક મદદ કરવાનો ઇનકાર કરી દીધો છે જે સમાચાર જે અહેવાલ મળ્યા છે ક્યાંક અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરવાની તૈયારી શરૂ કરી દીધી છે અને સાથે જ રિસેન્ટલી બે ત્રણ દિવસમાં રાજનાથ સિંહ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે હવે ક્યાંક પાકિસ્તાન નહીં સુધરે અવરચંડાઈ બંધ નહીં થાય તો ઘરમાં ઘુસીને ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે શું કહેવા માંગો છો શા માટે પાકિસ્તાન પોતાનું જે આ અવરચંડાઈ છે એને કંટ્રોલ કરી શકતી નથી તેની ગવર્મેન્ટ કે કરવા દેવામાં આવતી નથી ખરેખર પાકિસ્તાનને જ્યારે એનું અસ્તિત્વ ઉભું થયું એટલે કે ભારતના ભાગલા થયા ત્યારે લોર્ડ માઉન્ટબેટને એમ કહ્યું હતું કે પાકિસ્તાનમાં વહીવટી કુશળ એવી એક જ વ્યક્તિ છે લિયાકત અલી ખાન જ્યારે ભારતની પાસે ત્રણ એવી વ્યક્તિઓ છે જવાહરલાલ નહેરુ સરદાર પટેલ અને મુરાજીભાઈ દેસાઈ ખરેખર પાકિસ્તાનનું અસ્તિત્વ જ એ રીતે ઊભું થયું છે કે પાકિસ્તાન લાંબો સમય ટકી શકે એમ નથી અત્યાર સુધી જે કંઈ ટક્યું છે એનું એકમાત્ર ભારત પ્રત્યેનો ધિકાર ત્યાંની કોઈ પણ સરકાર આવી હોય એ ચૂંટાયેલી સરકાર હોય કે કોઈ લશ્કરી શરમક ત્યારે પોતે બનાવેલી સરકાર હોય કે એણે સત્તા પ્રાપ્ત કરેલી સરકાર હોય એ તમામ સરકારોએ ભારત પ્રત્યે દ્રુણાનું એક વાતાવરણ પાકિસ્તાનની પ્રજામાં ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે અને એને પરિણામે અત્યાર સુધીમાં ચાર યુદ્ધો થયા છે જે રાજનાથસિંઘે જે કંઈ કહ્યું અને અમેરિકાનું અત્યારે જે વલણ જે બદલાયું છે એ વલણ જોતાં ખરેખર પાકિસ્તાને એના એના ભલાને માટે એની પ્રજાના કલ્યાણને માટે એના પ્રજાના વિકાસને માટે હવે સમજવાની જરૂર છે અને ભારત સાથે ભારતની મદદ લઈને ખરેખર વિકાસ તરફ આગળ જવાની અને જરૂર છે સાથે જ કાશ્મીરના ચિત્રની વાત કરીએ કાશ્મીર બે ચિત્ર દર્શાવે છે એક કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ જે કાશ્મીરમાં પૂર આવ્યું તે જ જવાનો દ્વારા તેમની જાન બચાવવામાં આવી અને થોડાક જ સમયમાં ત્યાં એ જવાને ક્યાંક પગની લાત મારતો વિડીયો આપે જોયો હશે ક્યાંક

ખૂબ જ એમ કહી શકાય કે નમ્રતાથી વાતો કરતા હોય છે એનો સ્વભાવમાં છે જ નહીં પાકિસ્તાન સાથે કોઈ પણ સંજોગોમાં એનો મેળ પડે મેળ બેસી શકે એમ છે જ નહીં કાશ્મીર એ આખી પ્રજા જ અલગ પ્રકારની છે હા તો પાકિસ્તાનના ઉશ્કેરણીને કારણે કેટલાક યુવાનો તો ઉશ્કેરાય છે અને આ રીતે પ્રવૃત્તિઓ કરે છે પથ્થરમારો વગેરે કરે છે ભારતીય જવાનોએ તો શક્ય એટલું બધું જ કરવાનો પ્રયત્ન કરે છે ભારતની સરકારે પણ જે તે સમયે શક્ય એટલું બધું જ કરવાનો પ્રયત્ન કર્યો છે કાશ્મીરને માટે સાથે જ હું એ જ વાતને આગળ વધારીશ કે જે પ્રમાણે ક્યાંક આપણે કહ્યું કે પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ આ જે દ્રશ્યો ઉત્પન્ન થઈ રહ્યા છે કાશ્મીરમાં જવાનને મારવા જવાનને પથ્થર મારો કરવો આનાથી સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક રોષ ફેલાઈ રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જ્યારે જવાનો ઉપરની વાત આવતી હોય જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાના શાસન કાળમાં ત્રણ દિવાળી નહીં સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક જે પણ પોતાના દેશના જવાનો હોય માન સન્માનની વાત હોય ત્યારે આવા દ્રશ્યો જયારે સામે આવતા હોય છે સ્વાભાવિક છે કે દરેક દેશના નાગરિકમાં રોષ જોવા મળે તો આ રોષના કારણે ક્યાંક ને ક્યાંક આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેમકે હજુ થોડા દિવસોથી જ આ ક્યાંક ને ક્યાંક પથ્થરમારાનું જે ચાલતું હતું લગભગ

કાશ્મીરની પ્રજા માટે કોઈ રોષ છે જ નહીં એ શરૂઆતથી અત્યાર સુધી તમે જુઓ એટલે એ પ્રકારનો રોષનો કોઈ પ્રશ્ન નથી ખરેખર ત્યાંના નિવે નેતાઓએ જે નિવેદનો કરે છે એનો વિચાર કરવો જોઈએ એનો શું પ્રત્યાઘાત પડે એનો વિચાર કરવો જોઈએ અને જ્યારે તમે ભારતના બંધારણ પ્રમાણે સોગન લઈને મુખ્ય પ્રધાન બન્યા છો તો ત્યારે એ બંધારણને પણ તમારે વફાદાર રહેવાની તમારી ફરજ છે અને એ તમારે ફરજ છે એ અદા કરવી જોઈએ આપે જે પ્રમાણે કહ્યું કે ત્રણસો સિત્તેરની કલમ ક્યાંક ને ક્યાંક હટાવવાથી કાશ્મીરનો વિકાસ થશે બહારની કંપનીઓ કે ભારતની કંપનીઓ ત્યાં જે ઇન્વેસ્ટ કરશે અને ક્યાંક તેના લોકોને જે રોજગારી પૂરું કાશ્મીર ટુરિઝમ પર ટક્યું છે એના સિવાય પણ ક્યાંક ત્યાં ટુરિઝમને પ્રોત્સાહન આપતી અમુક હોટલો કહી શકો અમુક ઉદ્યોગપતિઓ દ્વારા ત્યાં ઇન્વેસ્ટ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક ત્યાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે તો ક્યાંક ને ક્યાંક તેના લોકોને રોજગારી મળશે ત્યાંના લોકોને ક્યાંક ને ક્યાંક જે મુખ્ય ધારા છે વિકાસની એમાં આવવા માટેનો માર્ગ પણ સૌથી મહત્વની બાબત છે કે અનેક વાર અનેક ટોક શો અલગ અલગ ઘણી ચેનલોમાં ઘણા સમાચારના જે પત્રો હોય છે છાપામાં અનેક વાર લેખ આવતા હોય છે પણ સૌથી મહત્વની બાબત છે કે ત્રણસો સિત્તેરની કલમ બંધારણ રીય બંધારણીય રીતે કેવી રીતે હટાવાશે બંધારણીય રીતે ભારતના પાર્લામેન્ટમાં એ અંગેનો સુધારો કરવો પડે અને કાશ્મીરની સરકારે પણ એમાં સાથ આપવો પડે તો એ શક્ય છે ત્રણસો સિત્તેરમી કલમ હટાવવાનું શક્ય છે અને જો ત્રણસો સિત્તેરમી કલમ હટી જાય તો કાશ્મીર તો એવો પ્રદેશ છે કે હું તો એ જોઈ રહ્યો છું કે ત્રણસો સિત્તેરમી કલમ હટી જવાથી ભારતના ઉદ્યોગપતિઓ ત્યાં જઈને ઉદ્યોગો સ્થાપશે કાશ્મીરની પ્રજા પણ ખૂબ જ મહેનતું અને એ પ્રકારની ત્યાંનું આખું વાતાવરણ એવું છે કે દસ જ વર્ષમાં કાશ્મીર એવો પ્રદેશ છે કારણ કે પ્રજાએ ખૂબ જ સહન કર્યું છે અત્યાર સુધીમાં ઓગણીસો પચાસથી જે એણે જે સહન કર્યું છે અત્યાર છે એની કોઈ કોઈ મર્યાદા નથી તો એમાંથી પ્રજા પણ ઘણું શીખી છે ત્યાં તો એમાંથી જો આ શક્ય બને તો આવતા દસ જ વર્ષમાં ભારતના જે રાજ્યો છે એ તમામ રાજ્યો કરતાં કાશ્મીર વિકાસની બાબતમાં સૌથી આગળ રહે એ હું જોઈ રહ્યો છું જો ત્રણસો ને સિત્તેરમી કલમ દૂર કરવામાં આવે ત્યાંની પ્રજાના હિતમાં ત્યાંના લોકોના હિતમાં અને અંતે ભારતના હિતમાં પણ કરવાની ખૂબ જ જરૂર છે સાથે જ જ્યારે આગળ લઈએ ક્યાંક લોકોમાં એવી ચર્ચા છે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય ગવર્મેન્ટ હોય કે યુપીએ ની હોય કે એનડીએ ની હોય ભાજપની હોય કે કોંગ્રેસની હોય પણ એ લોકોને ક્યાંક ને ક્યાંક કલમ હટાવવાની પોતાને આંતરિક રસ છે પણ કાશ્મીર ત્યાંની જે સ્થાનિક પાર્ટી છે એ નિ કોન્ફરન્સ હોય કે પીડીપી હોય ત્યાંથી એ લોકોની એટલો સપોર્ટ નથી મળતો તો આ સપોર્ટ શા માટે નથી કરી રહ્યા લોકો ક્યાંક પોતાની વોટ બેંક બચાવવા માટે પોતાનો સ્વાર્થ ખાંટવા માટે શા માટે સપોર્ટ ત્યાંથી નથી મળી રહ્યો તમારી વાત સાચી છે કે એ લોકો પોતાની વોટબેન્ક બચાવવા માટે પોતાના સ્વાર્થનો વિચાર કરી રહ્યા છે ખરેખર એમણે સમગ્ર કાશ્મીરની પ્રજાનો વિચાર કરવો જોઈએ અને એમણે એ પણ વિચારવું જોઈએ કે જે પાકિસ્તાનના કબજામાં કાશ્મીર છે એની સ્થિતિ તમે જુઓ અને અત્યારે ભારતની સાથે જે કાશ્મીરનો વિસ્તાર છે એની સ્થિતિ તમે જુઓ બંનેના વિકાસની દૃષ્ટિએ પણ તમે જુઓ અત્યારે જો આ પરિસ્થિતિ હોય તો ત્રણસો ને સિત્તેરમી કલમ દૂર કરવાથી ખરેખર કાશ્મીર એમ કહી શકાય કે ખૂબ જ વિકાસની બાબતમાં આગળ જઈ શકે અને ભારતના અન્ય રાજ્યોની સાથે સરખામણી થઈ શકે એટલો એનો વિકાસ થશે એટલું જ નહીં આવનારા અગાઉ મેં કહ્યું તેમ આવનારા દસ વર્ષમાં આજે શક્ય બને તો આવનારા દસ વર્ષમાં કાશ્મીર વિકાસની બાબતમાં સૌથી અગ્રિમ હરોળ પર પહોંચી જાય સૌથી એમ કે પ્રથમ નંબરે પહોંચી જાય એ હું જોઈ રહ્યો છું જો આ શક્ય બને તો તેના અલગાવાદીઓની વાત કરીએ અનેક નામો છે લિસ્ટ છે મોટું નામું હાલ કે કેન્દ્રીય ગવર્મેન્ટે એમને જે સુરક્ષા અને ફંડિંગ હતું એ અટકાવી દીધું છે પણ આ અલગાવાદીઓનું આ સ્થાનિક પાર્ટી ઉપર કેટલું પ્રેશર છે અલગાવવાદીઓનો જે ડર છે એને કારણે સ્થાનિક પક્ષો પણ ખુલ્લે આમ જે એમણે સાથ આપવો જોઈએ ભારત સરકારને કે ભારતની પ્રજાને કે જે તે પ્રશ્નોની બાબતમાં એ આપતા નથી ખરેખર એમણે બહાર આવવાની જરૂર છે અને અંતે તો પ્રજાનું કલ્યાણ થાય કે પ્રજા કે એ વિસ્તારનો વિકાસ થાય સૌથી મહત્ત્વની બાબત છે તો એનો વિચાર કરીને સ્થાનિક જે પક્ષો છે એ પક્ષોએ વિચારવું જોઈએ સૌ બધા જ જાણે છે કે પાકિસ્તાનની પ્રેરણાથી પાકિસ્તાનના સાથથી એના સપોર્ટથી અલગાવવાદીઓ જે તે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તો એનાથી ભારતને ભારે નુકસાન વર્ષોથી થઈ રહ્યું છે અને ખરેખર તો એ સ્થાનિક પક્ષોને પણ એને કારણે ભારે સહન કરવી પડે છે અત્યાર સુધી એમના કાર્યકર્તાઓ કાશ્મીરના લોકોએ તે બધી બાબતોનો વિચાર કરીને એ સ્થાનિક પક્ષોએ પણ સાથ આપવો જોઈએ અને ત્રણસોને સિત્તેરમી કલમ દૂર કરવાનો એક એમ કહી શકાય કે ગંભીર પ્રયાસ કરવો જોઈએ દૂર કરવી જોઈએ અત્યારના વાત કરીએ જે સિનારીઓ છે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં છે કાશ્મીરમાં સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે તેમના ડેપ્યુટી સીએમ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી શા માટે હજુ પણ આ એકસો ત્રણસો સિત્તેરની જે કલમ છે શા માટે હટાવી નથી રહ્યું ક્યાંક પીડીપીની મંજૂરી નથી વાત ક્યાં અટકી છે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ભલે પીડીપીની સાથે સરકારમાં છે પણ ભારતીય જનતા પાર્ટીને જોઈએવો એવો સાથ મળતો નથી અને જો સાથ ન મળે તો ત્રણસો સિત્તેરમી કલમ હટાવવી પણ શક્ય નથી તો ત્રણસો સિત્તેરમી કલમ હટાવવા માટેના એક પ્રયાસો ફરીથી કરવા જોઈએ ને વચમાં તો કાશ્મીરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ ઊભી થઈ હતી કે ત્યારે એમ લાગતું હતું કે પીડીબીની સરકારને દૂર કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન મૂકવામાં આવશે પણ વચમાં કંઈ એવું બન્યું નહીં ખરેખર કરવાની જરૂર હતી કારણ કે કાશ્મીરમાં જે લોકો જે રીતે મારવામાં આવી રહ્યા છે સ્થાનિક પ્રજાને પોલીસોને લશ્કરના જવાનો જે રીતે શહીદ થઈ રહ્યા હતા આ ત્રાસવાદી પ્રવૃત્તિને કારણે અને જે સ્થાનિક સરકાર છે એનો જે અંકુશ હોવો જોઈએ વહીવટ પર એ જોઈએ તે એ પ્રમાણમાં ન ન હતો તો તે સમયે એવું લાગતું હતું કે કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન મૂકવામાં આવશે ભૂતકાળમાં એવા પ્રયાસો થયા હતા અને સખત હાથે આવા જે અલગતા અલગાવાદીઓની પ્રવૃત્તિઓને રોકવાનો પ્રયાસો થયા હતા એમાં ઘણા અંશે સફળતા પણ મળી હતી તો એ ખરેખર કરવાની જરૂર હતી મહત્વની બાબત છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથેની સરકાર હોત તો અત્યારનું પિક્ચર કંઈક અલગ હોત અલગ હોત તો કેવા પ્રકારનું હોત ક્યાંક કલમ હટી ગઈ હોત કાશ્મીરી પંડિતો પાછળ તમામ રીતે કાશ્મીરની સ્થિતિ કેવા પ્રકારની હોત કાશ્મીરની જે રાજકીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે એ શક્ય જ નથી કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં સ્પષ્ટ બહુમતી મળે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ કાશ્મીરમાં પીડીપી અલગ રીતે ચૂંટણી લડ્યું હતું ભાજપ લડ્યું હતું અલગ રીતે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ચારે ચાર સ્થાનિક પક્ષો અલગ રીતે ચૂંટણી લડ્યા હતા અને એને પરિણામે અલગ ચૂંટણીને પરિણામે જ ભારતીય જનતા પાર્ટીને આટલી બેઠકો મળી હતી હું એ જોઈ રહ્યો છું કે આવનારી ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને સમજૂતી કરે તો પીડીપી અને ભાજપને ભારે નુકસાન કરી શકે એમ છે અને બંને પક્ષો ભેગા થઈને પીડીપી અને ભારતીય જનતા પાર્ટી